મારનું એટલે મજા આવી જાય અમને ને બાજવાની ખાતા 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 બાજતા જાય કે ને તો ફાઇનલે મિત્રો આપણે માંડવી નું કામ થઈ ગયું કમ્પ્લીટ બધું. તો ચાલો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો અને બાય ને બાપુ અત્યારમાં સાફી લીધી બાપુ બેઠા શરદી થઈ ગઈ જો બા ને શરદી થઈ ગઈ સીતાફળ ખાધે શરદી ના થાય એ ખોટી વાત. બાપુ બાપુ સીતાફળ ખાધે શરદી થઈ જાય ભાઈ રોકાણા છે રાત રોકાણા ભાણા ભાઈ આપણા ભાઈ અમારા એટલે મજા આવી જાય અમને ને બાજવાની ખાતા 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 બાજતા જાય કે ને જો ચા પણ ગળે ગયા ને સેવ ટમેટાનું શાક છે આજે બાજુ મોટાભાઈ બેઠા શેનું શાક છે વાગી ગયા છે અત્યારે 12:30 ને આપણે સીતાફળ વીણતા એનું કામ થઈ ગયું કમ્પ્લીટ બધું ને ફોન પૂરી થાય એ ખાય છે સીતાફળ સીતાફળ ખાવા કેતો દીકા ખાનું સીતાફળ ખાવા બોલાય તો આજ તો જો સવારના સીતાફળ વાળતા 12 પાડી રહ્યા ઘડી કોરો ખાધો જાય પડ્યા સીતાફળ આજ તો નથી બહુ જાજા થયા એક ટકારું બાપ સાફ કરે છે તો ને જો બા અત્યારે 12:30 ચા બનાવે છે તો બધા સવારમાં 10:30 ચા બને અમારે જો 12:30 ચા બને મસ્ત મજાની ચા બનાવે સુલે હા દેશી સુલે બનાવવાનું નથી પણ મારા બાપુ આવ્યો 12 જતા ગાડી લઈને અત્યારે આવ્યા તો શા બનાવો કે શા તો જો બા શા બનાવે છે ચાલો ફાઇનલી મિત્રો આપણે ચા થઈ ગઈ તૈયાર દેશી ચૂલે ચા પી લઈએ પછી આપણે સીતાફળ સાફ કરવાના એ સાફ કરી નાખ્યા અને જો સીતાફળ પાડવાના એટલે કપડા ચેન્જ કરી નાખવાના મેલા થઈ જાય થાકી રે સીતાફળ ઉતારી કપડાનો કલર ફેરી જાય કલર હોય એવો ન દે કાળા કાળા થઈ જાય લાલ લાલ ડાઘા જો શર્ટમાં તમને નહીં દેખાય શર્ટ ને પેન્ટ ને બધું થઈ જાય ચીકણું ચીકણું બેઠા બેઠા ખાય અમારે વીણવાનું બાન ભાજી ને બધા બાળકો બધા બેઠા બેઠા ખાવાના બેઠા બાપુ આવી ગયા ચા પીવા આપડી મજૂરી માન માન તો ચાલો મિત્ર આપડે ચા પાણી પી લઈએ અને ફાઇનલી આજે આપડે ઉપર પછી હલર આવવાનું છે માંડવી કાઢવા તો આપડે માંડવી કેટલી થાય એ પણ તમને આગળ વિડીયો માં જોવા મળશે તો વિડીયો પર બનાવી દીજો વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો મિત્રો આજે આપણે સીતાફળ ધોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ અને મોટર આપણે ચાલુ કરી દીજીએ કુંડી ભરવા માટે ખાલી થઈ ગઈ હતી ભરી વાળી અને હવે વાગવા આવી ગયા છે 2:45 અને હવે 2:15 કરી લઈએ જલ્દી જલ્દી અને પછી 2:30-2:30 આવવાનું છે આપણે હલર માંડવી કાઢવા એ પણ આજે નીકળી જશે આપણી માંડવી અને જો રોટલા પણ બની ગયા છે ગરમા ગરમ તાજા તાજા સોનુબેન રમે છે જીસીબી સોનુબેન હે માતાજી કહેજો આપણે કરણના સાયા રમે જીસીબી થી તો મિત્ર આપણે પ્રેશર આવી ગયું છે ચાલો હવે આપણું કામ કરી ચાલુ હવે પાછળ
તો ઓલી બાજુ હલેરા લે ને આપણે આ બાજુ જો ગાણી ડાયરેક્ટ બાંધીને જવા દે. બે મજૂર છે 500 ને ગાડી લઈ જવાની છે. જો ખડકી મૂકી ભારા બાંધી બાંધીને લઈ જવાની. જો આ બગલા પણ આવી ગયા આ બાજુ ને આ બાજુ ગાડી લઈ જવાની છે. ઓલી બાજુ હાલે સ્ટેશન ડુહલર હાલે. ઓલી બાજુ આ બાજુ આપણી ગાડી થઈ ગઈ હતી યાર. હલો હવે લઈ લઈએ. પાછું આપણે સાથ માંડવીને ધાર કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો કે જરૂર હતી નહીં પણ પવન પથ્થર કરે એમાં બધા માંડવીનો જે પાલો આવે સારો એ પણ માંડવી ભેગો આવી ગયો હતો. એટલા માટે સાથે સાથે હવે માંડવીને ધાર કરી દઈએ. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew. Screw
let you in. તો ફાઇનલે મિત્રો આપણે માંડવીનું કામ થઈ ગયું કમ્પ્લીટ બધું, ને જો આપણે આખી સલહલ્લી ટોલી ભરાઈ ગઈ માંડવીની, ને જો મજા આવી ગઈ પાછળ બેસવાની, અને જો સુરત દાદા આવી ગયા છે તો જો આપણી ટોલી ભરાઈ ગઈ, એટલે અંદાજે 45-50માં માંડવી થઈ છે. આપણને બહુ ખબર નહીં કેટલી થઈ હોય, તો કાંટે સડે પછી ખબર પડે. આપણે જો કે કાંટે સડાવવાની છે નહીં, ડાયરેક્ટ આપણે તેલ જ લગભગ તો તેલ જ કઢાવવાનું બધી માંડવીનું, ઓર્ગેનિક છે એટલે, ને હોય વેચવાની છે આપણે તેલ વેચવાનું ડાયરેક્ટ. આ જોડું પ્રેશર, તો જો મનોજભાઈનું પ્રેશર ટ્રેક્ટર પણ, જો કે આ મનોજભાઈના પપ્પા છે રામજીભાઈ, જો ગોલા બેઠો સામે જ્યાં આપણે આ લઈ જવાની છે માંડવી ઘરે. લીમડો રહ્યો ને અહીંયા નીચે ઠલવી દેવાની, એમાં કોઈ એમાં ડાકલી રહી ને આ ડાકલી એ સાફ કરવાની છે. એ તો હવે આપણે નિરાતે કરશું. તો સૌથી પહેલાં જોજો આમાં માંડવી પગ પગ પડી છે, એ વીણવાન થાય છે. તો સીતાફળ આવી ગયા ઉપર ખાવા જ આવી જઈએ છું. સીતાફળ બાવા જેવા થઈ ગયા છે, આંખું ને બધું કપડાં ને બધા, તો હવે નાહવાનું છે ઘરે જઈ નાહી નાખ્યા, ઓર્ગેનિક પોખા ખાવ હોય તો આવી જઈજો. કમેન્ટ કરીને જણાવજો, જે કોઈને ખબર હોય તો જો આપણી ઓલી વચમાં સાપ ચડાવી છે એટલે કેટલા મણ થાય કમેન્ટ કરીને જણાવજો, જેને ખબર હોય એ. તો ચાલો પછી નાહી ધોઈ ફ્રેશ થઈ જઈએ. થઈ ગયો આપણે માંડવીનો ઢગલો. કાશો નો ખોખા આપણે આવી ગયા કા મંચકા? હા મે હાંડી હતી ને પછી લીધા. મંચકા ઓલા તતન દાણા વાળા હોય ને ગોતે છે. આપણો થઈ ગયો ઢગલો કમ્પ્લીટ.